આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા ક્લાસની અંદર એકમ નંબર 26 નો અભ્યાસ કરી ગયા. હવે આજે આપણે એકમ નંબર 27 નો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે આપણા એકમનું નામ જોઈશું કે અહીંયા આપણા એકમનું નામ શું છે? ભારત. ભારત સામાન્ય જ્ઞાન. શું છે? ભારતનું સામાન્ય જ્ઞાન. બરાબર છે. તમને ચોપડીની અંદર પેજ નંબર 56 પર કેટલાક એવા સામાન્ય પ્રશ્નો આપ્યા છે. બરાબર છે. સામાન્ય જ્ઞાન એટલે કે સામાન્ય જ્ઞાનની અંદર કેટલાક એવા પ્રશ્નો આપ્યા છે જે સાને લગતા છે? આપણા ભારત દેશને લગતા પ્રશ્ન તમને આપવામાં આવ્યા છે, જેમાં તમને પ્રશ્ન પૂછ્યો છે અને નીચે ચાર ઓપ્શન આપ્યા છે. આ ચાર ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે બાજુમાં આપેલા ચોરસની અંદર તેનો આંકડો લખવાનો છે. બરાબર છે. તો અહીંયા આપણે પ્રશ્નો જોવાના છે કે ભારતના કુલ રાજ્યો કેટલા છે. અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે ભારતના કુલ રાજ્યો કેટલા છે? બરાબર છે. તો નીચે ચાર આપણને ઓપ્શન આપ્યા છે, જેની અંદર એ ઓપ્શનમાં 29, બી ઓપ્શનમાં 28, સી ઓપ્શનની અંદર 26 અને ડી ઓપ્શનની અંદર 32 જેવા આપણને ઓપ્શન આપ્યા છે. તો આમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણા ભારત દેશની અંદર કુલ કેટલા રાજ્યો આવેલા છે? 28. બરાબર છે ને. આપણા ભારત દેશની અંદર કુલ 28 રાજ્યો આવેલા છે અને પહેલા આપણે કુલ 29 રાજ્યો કહેતા હતા, પરંતુ હવે આ જમ્મુ અને કાશ્મીર છે જે એક શું થઈ ગયું છે? એક રાજ્ય થઈ ગયું છે. બરાબર છે. તો અહીંયા આપણા જે જમ્મુ કાશ્મીર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. બરાબર છે. તો અહીંયા એક રાજ્ય ઓછું થશે અને કેટલા આવશે? 28 રાજ્યો આવશે. તો 28 છે જે આપણને બી ઓપ્શનમાં આપ્યું છે. તો અહીંયા આપણે શું લખવાનું છે? બી. બરાબર. આગળ આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 2, જેની અંદર ભારતમાં કુલ કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે. હવે અહીંયા આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો પૂછવામાં આવ્યા છે. તો આપણા ભારત દેશની અંદર પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા હતા? 7 હતા. બરાબર છે. પરંતુ હવે આ જમ્મુ કાશ્મીર છે જેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે, જેથી કરી આપણા કુલ કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા થઈ જશે? 8 થઈ જશે. તો અહીંયા આપણો 8નો જે આંકડો છે જે આપણને બી ઓપ્શનની અંદર આપવામાં આવ્યો છે, તો અહીંયા આપણે લખવાનું બી. બરાબર છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3, જેની અંદર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે. અહીંયા આપણને ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણા ભારત દેશની અંદર આવેલા રાજ્યોમાંથી કયું રાજ્ય સૌથી મોટું છે. બરાબર છે. ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર. બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ કયું રાજ્ય સૌથી મોટું છે? તો અહીંયા આપણને 4 રાજ્યોના નામ આપવામાં આવ્યા છે, જેની અંદર રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત. તો આ 4 રાજ્યોમાંથી તમે આપણા ભારત દેશનો નકશો જોયો હશે, તેમાં તમે સમજી ગયા હશો કે આ વિસ્તારની દ્રષ્ટિએ આપણા ભારત દેશની અંદર કયું રાજ્ય સૌથી મોટું છે? જે રાજસ્થાન રાજ્ય છે, જે વિસ્તારની દ્રષ્ટિએ કેવું છે? સૌથી મોટું રાજ્ય છે. તો અહીંયા રાજસ્થાન રાજ્ય આપણને એ ઓપ્શનની અંદર આપ્યું છે, તો અહીંયા આપણે લખવાનું એ. બરાબર છે. આગળ જોઈશું ક્રમ નંબર 4, જેની અંદર
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય આપણે હવે ફળવાનું છે. પહેલા ક્રમ નંબર 3 ની અંદર આપણે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય શીખી ગયા, જેની અંદર શું આવ્યું, રાજસ્થાન રાજ્ય આવ્યું, બરાબર છે. હવે આપણે ભારત દેશની અંદર ક્ષેત્રફળ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે, જેની અંદર આપણને ચાર ઓપ્શન આપ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ અને ગોવા આવા ચાર રાજ્યો આપ્યા છે. તો આપણને નકશામાં પણ દેખાય કે જે ગોવા રાજ્ય છે જે એક કેવું છે, નાનકડું રાજ્ય છે, બરાબર છે, જે આપણા ગુજરાત રાજ્યની નીચે, તમને મહારાષ્ટ્રથી નીચે આ ગોવા રાજ્ય આવેલું છે. આપણા ગુજરાત રાજ્યની દક્ષિણ દિશામાં આ ગોવા રાજ્ય આવેલું તમને નકશાની અંદર જોવા મળશે, બરાબર છે. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણા ભારત દેશની અંદર સૌથી નાનું રાજ્ય હોય તો તે ગોવા રાજ્ય આવશે. તો ગોવા રાજ્ય આપણને ડી ઓપ્શનની અંદર આપ્યું છે. અહીંયા આપણે શું લખવાનું, ડી. આગળ જોઈશું ક્રમ નંબર 5, જેની અંદર વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે. હવે આગળ આપણે 3 અને 4 માં ક્રમ પર શું શીખ્યા હતા, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય શીખ્યા હતા, બરાબર છે. હવે આપણે ક્રમ નંબર 5 ની અંદર કયું રાજ્ય જોવાનું છે, વસ્તીની દ્રષ્ટિએ, બરાબર છે. તો અહીંયા વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું આપણા ભારત દેશનું રાજ્ય હોય તો તે કયું છે, ઉત્તર પ્રદેશ, બરાબર છે. ઉત્તર પ્રદેશની અંદર તમે જોશો તો જે આપણા ભારત દેશની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય હોય, જે સૌથી મોટું છે, તે કયું રાજ્ય છે, ઉત્તર પ્રદેશ રાજ્ય છે, બરાબર છે. તો આપણા ગુજરાત રાજ્યની ઉત્તર દિશાએ આવેલું આ ઉત્તર પ્રદેશ રાજ્ય છે. તો અહીંયા ઉત્તર પ્રદેશ રાજ્ય આપણને સી ઓપ્શનની અંદર આપેલું છે. તો અહીંયા આપણે શું લખવાનું, ઓપ્શન સી, બરાબર. આગળ જોઈશું આપણે ક્રમ નંબર 6. છઠ્ઠા ક્રમ પર આપણે જોવાનું છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે. હવે આપણે અહીંયા વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય જોઈ ગયા, જેની અંદર ઉત્તર પ્રદેશ આવ્યું. હવે આપણે ભારત દેશની અંદર આવેલું વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય જોવાનું છે. તો તેની અંદર વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું રાજ્ય હોય તો તે કયું આવશે, સિક્કિમ રાજ્ય, બરાબર છે. આપણા ભારત દેશની અંદર આવેલું આ સિક્કિમ રાજ્ય છે જે કેવું છે, વસ્તીની દ્રષ્ટિએ નાનું છે, બરાબર છે. તો આ સિક્કિમ રાજ્ય આપણને બી ઓપ્શનની અંદર આપ્યું છે. અહીંયા આપણે લખવાનું બી. આગળ જોઈશું ક્રમ નંબર 7. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે. હવે અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે, શહેર, બરાબર છે. અત્યાર સુધી આપણે શું શીખ્યા હતા, રાજ્યોનો ક્રમ શીખ્યા હતા, બરાબર છે. સૌથી મોટું રાજ્ય, સૌથી નાનું રાજ્ય એવું શીખ્યા હતા. હવે 7મા ક્રમ પર આપણને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે, બરાબર છે. તો અહીંયા આપણને 4 શહેરો આપ્યા છે, જેની અંદર મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને દિલ્હી, જે શું છે, શહેરો છે. તો આ શહેરોમાંથી સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર જેનું નામ શું છે, મુંબઈ શહેર, બરાબર છે. આ મુંબઈ શહેર છે જે કેવું છે, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર છે. તો અહીંયા આ મુંબઈ શહેર આપણને એ ઓપ્શનની અંદર આપ્યું છે. અહીંયા આપણે એ લખીશું. આગળ જોઈશું ક્રમ નંબર 8. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે. હવે અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે કે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી, બરાબર છે.
આ પ્રશ્ન તમને બધાને આવડતો હશે બરાબર છે તમે પહેલા બીજા થી માંડી અને અત્યાર સુધી છે પાંચમા ધોરણ સુધી તો આવા પ્રશ્નો શીખી ગયા છો બરાબર છે જેની અંદર આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી આવું બધું તો તમે શીખી ગયા હશો જેથી આ પ્રશ્ન તમને આવડતો હશે બરાબર છે તો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે જેની અંદર હરણ સિંહ વાઘ અને હાથી બરાબર છે આ ચાર ઓપ્શનમાંથી તમને યાદ આવશે કે આપણા ભારત દેશનું પ્રાણી કયું છે રાષ્ટ્રીય પ્રાણી જેનું નામ શું છે વાઘ બરાબર છે આ વાઘ શબ્દ આપણને સી ઓપ્શનની અંદર આપવામાં આવ્યો છે જેથી અહીંયા આપણે શું લખવાનું છે આઠ નંબરના ખાનામાં સી આગળ જોઈશું ક્રમ નંબર 9 નવમા ક્રમની અંદર વિજય ઘાટ એ કયા રાષ્ટ્રીય નેતાનું સમાધિ સ્થળ છે હવે વિજય ઘાટ છે જે આપણા રાષ્ટ્રીય નેતાઓ જેનું સમાધિ સ્થળ છે બરાબર છે તેની અંદર આપણે ચાર ઓપ્શન આપ્યા છે જેમાંથી લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ કે શ્રીમતી ઇન્દિરા ગાંધી આ ચારમાંથી કોનું સમાધિ સ્થળ વિજય ઘાટ છે તો અહીંયા આપણો જવાબ શું આવશે લાલ બહાદુર શાસ્ત્રી જેમનું સમાધિ સ્થળ વિજય ઘાટ રાખવામાં આવ્યું હતું તો અહીંયા આપણને એ ઓપ્શનમાં લાલ બહાદુર શાસ્ત્રીનું નામ આપ્યું છે તો અહીંયા આપણે લખવાનું એ આગળ જોઈશું ક્રમ નંબર 10 દસમા ક્રમની અંદર આપણને કોણાર્કનું વિખ્યાત સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે કે કોણાર્કનું જે વિખ્યાત સૂર્ય મંદિર છે જે કયા રાજ્યની અંદર આવેલું છે તો અહીંયા આપણને ચાર રાજ્યો આપ્યા છે જેમાં કોણાર્ક કર્ણાટક આંધ્રપ્રદેશ બિહાર અને ઓડિશા તો આ કોણાર્કનું સૂર્ય મંદિર છે જે ઓડિશા રાજ્યની અંદર આવેલું છે બરાબર છે તો ઓડિશા રાજ્ય ઓડિશા જે શબ્દ છે જે આપણને ડી ઓપ્શનમાં આપ્યો છે તો અહીંયા દસમા ક્રમમાં આપણે શું લખવાનું છે ડી આગળ જોઈશું ક્રમ નંબર 11 જેની અંદર આપણને એક સૂત્ર આપવામાં આવ્યું છે બરાબર છે જ્યારે આપણો દેશ આઝાદ થયો આપણા દેશમાં આઝાદી માટેની કેટલીક એવી ચળવળો લડતો અને આંદોલનો ચાલતા હતા ત્યારે આપણા દેશની પ્રજાએ અંગ્રેજોની જે હેરાનગતિ અંગ્રેજો કરતા હતા તેમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાક એવા સૂત્રોનું ઉચ્ચારણ કર્યું હતું જેમાંથી અહીંયા આપણને એક સૂત્ર આપવામાં આવ્યું છે કે જય જવાન જય કિસાન એ સૂત્ર આપનાર નેતા કોણ હતા તો અહીંયા આપણને ચાર નેતાઓના નામ આપવામાં આવ્યા છે જેની અંદર મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ કે ચૌધરી ચરણસિંહ તો આ જય જવાન જય કિસાન જે સૂત્ર છે જે આપનાર નેતાનું નામ શું આવશે લાલ બહાદુર શાસ્ત્રી જેમને આપણા દેશની આઝાદીની લડતો ચાલતી હતી ચળવળો ચાલતી હતી ત્યારે તેમણે જય જવાન જય કિસાન જેવું સૂત્ર આપ્યું હતું જેથી અહીંયા આપણો જવાબ શું આવશે બી 11 નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે બી આગળ જોઈશું પ્રશ્ન નંબર 12 ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે હવે આપણા ભારત દેશની અંદર સૌથી ઊંચામાં ઊંચો બંધ જે કયો બંધ છે તો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે જેમાં ભવાની સાગર બોગાઈગાંવ નાગાર્જુન સાગર કે પછી તેહરી બંધ તો અહીંયા આપણા ભારત દેશની અંદર આવેલા બંધોમાં સૌથી ઊંચો બંધ હોય તો તે કયો બંધ આવશે તેહરી બંધ આવશે બરાબર છે
તો અહીંયા તેહરી બંધ છે જે આપણને ડી ઓપ્શન ની અંદર આપ્યો છે આગળ જોઈશું આપણે ક્રમ નંબર 13 મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર કયું છે અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે મધ્ય પ્રદેશ જે રાજ્ય છે જેનું પાટનગર કયું છે બરાબર છે તો અહીં આપણને ચાર ઓપ્શન આપ્યા છે ઇન્દોર રાયપુર ભોપાલ કે જયપુર બરાબર છે તો મધ્ય પ્રદેશ છે જે મધ્ય પ્રદેશનું પાટનગર કયું આવશે ભોપાલ બરાબર છે ને આપણા ગુજરાતનું પાટનગર તમને પૂછવામાં આવે તો ગુજરાતનું પાટનગર કયું આવશે ગાંધીનગર બરાબર છે ને તો એવી જ રીતે આ મધ્ય પ્રદેશ છે એ મધ્ય પ્રદેશનું પાટનગર જે ભોપાલ આવશે જે આપણે સી ઓપ્શન ની અંદર આપ્યું છે તો અહીંયા આપણે 13 નંબરમાં સી જવાબ લખવાનો આગળ જોઈશું ક્રમ નંબર 14 જેની અંદર ડમડમ કયા શહેરમાં આવેલું વિમાની મથક છે અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે ડમડમ છે જે કયા શહેરની અંદર આવેલું આ વિમાની મથક છે જે કોલકાતા ચેન્નઈ બેંગલુરુ કે દિલ્હી આ ચાર શહેરોમાંથી આ ડમડમ છે જે વિમાની મથક છે તે કોલકાતા શહેરની અંદર આવેલું મથક છે તો અહીંયા આપણો જવાબ શું આવશે એ એ ઓપ્શન આપણો સાચો જવાબ આવશે આગળ જોઈશું આપણે ક્રમ નંબર 15 15માં ક્રમની અંદર આપણે જોવાનો છે પ્રશ્ન કે ઢેબર સરોવર કયા રાજ્યમાં આવેલું સરોવર છે હવે અહીંયા ઢેબર સરોવર જે આપણા ભારત દેશની અંદર આવેલું સરોવર છે પરંતુ તે કયા રાજ્યની અંદર આવેલું છે તો અહીંયા આપણે ચાર રાજ્યો આપ્યા છે જેની અંદર રાજસ્થાન શ્રીનગર ઓડિશા અને તમિલનાડુ બરાબર છે તો આ ચાર ઓપ્શનમાંથી આપણો સાચો જવાબ શું આવશે ઢેબર સરોવર જે આપણો પડોશી આપણા ગુજરાત રાજ્યનું પડોશી રાજ્ય પણ કહેવાય જે કયું છે રાજસ્થાન બરાબર છે તો આ રાજસ્થાન રાજ્યની અંદર ઢેબર સરોવર આવેલું છે તો અહીંયા આપણો જવાબ શું આવશે એ ઓપ્શન આગળ જોઈશું ક્રમ નંબર 16 16માં ક્રમની અંદર આપણે જોઈએ તો સિમલા ભારતના કયા રાજ્યનું પાટનગર છે બરાબર છે અહીંયા આપણે સિમલા એ શું છે પાટનગર છે પરંતુ તે કયા રાજ્યનું પાટનગર છે એવો આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો આ સિમલા છે એ આપણા ભારત દેશમાં આવેલું જે હિમાચલ પ્રદેશ રાજ્ય છે આ રાજ્યનું પાટનગર છે બરાબર છે તો અહીંયા હિમાચલ પ્રદેશ આપણને ડી ઓપ્શનની અંદર આપવામાં આવ્યું છે અહીંયા આપણે શું લખવાનું ડી આગળ જોઈશું ક્રમ નંબર 17 17માં ક્રમની અંદર આપણે જોઈએ તો આપણને નૃત્ય આપવામાં આવ્યું છે ભાંગડા નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે એટલે કે આ ભાંગડા નૃત્ય છે જે કયા રાજ્યની અંદર રમાતું નૃત્ય છે તો અહીંયા આપણને ચાર ઓપ્શન આપ્યા છે જે બિહાર પંજાબ કર્ણાટક કે પછી અસમ આ ચાર રાજ્યોમાંથી ભાંગડા નૃત્ય છે જે કયા રાજ્યનું છે તો ભાંગડા નૃત્ય પંજાબ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય આવશે જેમ કે આપણા ગુજરાત રાજ્યમાં જોઈએ તો આપણા ગુજરાત રાજ્યનું શું છે ગરબા બરાબર છે ને આપણું ગુજરાત રાજ્ય છે જે ગરબા માટે પ્રખ્યાત છે તો એવી જ રીતે અહીંયા પંજાબ રાજ્ય છે જે કયા નૃત્ય માટે છે ભાંગડા નૃત્ય માટે પ્રખ્યાત છે તો અહીંયા આપણો જવાબ 17 નંબરની અંદર શું આવશે બી બરાબર છે તો અહીંયા આપણે આપણા ભારત દેશને લગતા સામાન્ય જ્ઞાન એટલે કે સામાન્ય પ્રશ્નો વિભાગ
અની અંદર આપણે 17 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને હવે આગળ પણ આપણે બીજા પ્રશ્નો વિભાગ બી ની અંદર પૂછવામાં આવ્યા છે તો આગળ આપણે ફરી આવતા વિડિયો ની અંદર વિભાગ બ જેના પ્રશ્નો જોઈશું થેન્ક યુ